પૂરતા પંજાબનો ઉછાળ વડોદરામાં ઉતરી આવતા યુવાધન નશાની લતે ચડી જતા શહેર પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે ગત ગુરુવારની મોડી રાત્રે ગુનાશોધક શાખા SOG તથા PCBના સ્ટાફ દ્વારા નશામાં ધૂત યુવાનોને શોધી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. સ્ટેશન, અલકાપુરી, રેસકોર્સ, સયાજીગંજ, ફતેગંજ વગેરે વિસ્તારોમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નશો કરેલ હાલતમાં મળી આવેલ શકમંદ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે એવા ફરિયાદો અને અહેવાલો આપ લોકોના માધ્યમથી અને સમાજના વિવિધ તબક્કાઓમાંથી પોલીસને પ્રાપ્ત થઈ રહ્યા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ અને એક મોટું ઓપરેશન કરવાનું વિચાર્યું હતું. આના માટે ઘણા દિવસથી અમારા લોકોની મહેનત ચાલુ રહી હતી. વડોદરા શહેરના ખાસ તો પહેલા તબક્કામાં એવા જગ્યાઓને નિશાન બનાવવામાં આવેલ છે કે જેમાં સામાન્ય રીતે લોકો નશો કરીને અથવા તો નશો કરવા માટે એકઠા થતા હોય છે. આવા સ્પોટ આઇડેન્ટિફાઈ કર્યા બાદ લગભગ છેલ્લા એક વીકથી આ મહેનત ચાલતી હતી અને આ સ્પોટ આઇડેન્ટિફાઈ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝનમાં મહિલા પોલીસ સ્ટેશન, SOG અને PCB તેમજ ડોગ સ્કોડ અને એબોન કીટ, જે આપ જાણો છો કે કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે કે નહીં એ આપણે સલાઈવાની મદદથી, એની લાડની મદદથી આપણે માત્ર 10-15 મિનિટમાં ચેક કરી શકીએ છીએ કે કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે કે કેમ. તો આ રીતના લગભગ અમારી 10-12 જેટલી ટીમો બનાવી વડોદરા શહેરના જુદા જુદા 10-12 જેટલા લોકેશનો ઉપર એક જ સમય એક સાથે ત્રાટક્યા હતા અને લગભગ આ આપણી 12 જેટલી જગ્યાઓ રેડ કરેલી હતી એમાં 56 કરતાં વધારે આપણે લોકોને પકડ્યા છે. આ લોકોમાં લગભગ 7 જેટલી મહિલાઓ, 7 જેટલા માઇનર જેને કહી શકાય, એ લોકોએ પણ ડ્રગ્સનું સેવન કરેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જણાઈ આવ્યું છે. આ ઉપરાંત 42 જેટલા યંગસ્ટર્સનું આપણે બ્લડ ટેસ્ટ કરાવવા માટે SSGમાં પણ ખાતે લઈ ગયા હતા અને તેમનું બ્લડ સેમ્પલ ગઈકાલ રાતે લેવામાં આવ્યા છે. અને આ રીતના આ ઉપરાંત જે ડ્રગ્સ સપ્લાય કરે છે એવા પણ શંકાસ્પદ આપણે લગભગ 4-5 લોકો, જેમાં અમુક મહિલા પણ સામેલ છે, જે ડ્રગ્સનો વેપાર કરતી હોવાનું સામે આવ્યું છે. તો એમને શંકાસ્પદ તરીકે આપણે અત્યારે અરેસ્ટ કરી તેમના ઘરની પણ ગઈકાલ રાતે મોટાપાયે સર્ચ કરવામાં આવી હતી, જે દરમિયાન કંઈ બહુ થોડા ઘણા અંશે જે કંઈ પણ મુદ્દામાલ મળી આવ્યો છે તેને આનુષંગિક કાયદેસરની કાર્યવાહી કરવાનું ચાલુ છે. કયા ડ્રગ્સનું સેવન કરતા હતા એ અત્યારે આપણે બ્લડ ટેસ્ટના રિપોર્ટ કરાવ્યા છે, એ રિપોર્ટના આધારે આપણે કહી શકશું. આપણને પેપર્સ ઘણી જગ્યાએથી મળ્યા છે, સિગરેટનું તો કંઈ પ્રાપ્ત નથી થયું પણ ઘણી જગ્યાએથી યુઝ્ડ ઇન્જેક્શન પણ પ્રાપ્ત થયા છે. એટલે હવે આપણે તપાસ કરી રહ્યા છીએ કે એકચ્યુઅલી કઈ કઈ ટાઈપના આ લોકોએ ડ્રગ્સનું સેવન કરેલું છે. લગભગ ગઈકાલે આપણે સાંજે અંધારા થયા બાદ 6:30 આસપાસથી આ ઓપરેશન શરૂ કર્યું હતું, જે વહેલી સવારે 5:30 સુધી ચાલ્યું હતું. ના, બસ કાર્યવાહી ચાલુ છે. વિસ્તાર આપને કહી દઉં, આખા સમગ્ર વડોદરા શહેરને અમે સાંકળીને 10 સ્પોટ આઇડેન્ટિફાઈ કર્યા હતા, જેમાં વિશ્વામિત્રી બ્રિજના નીચે સુભાષનગર ઝુંપડપટ્ટી, સોમા તળાવ જે હનુમાન ટેકરી કહેવાય છે, મનીષા ચોકડી જે હોન્ડાના શોરૂમની આસપાસનો વિસ્તાર, સુભાનપુરા, સંતોષીનગર, સૌરાષ્ટ્ર પાન વાસણા રોડની આજુબાજુ અને સૌરાષ્ટ્ર પાન કલ્યાણ પાર્ટી પ્લોટની બાજુમાં બિટ્સ એન્ડ બાઇટ્સ કેફે, પાણીગેટ દરવાજા, અજબડી મિલ, કલ્યાણ કાફે, અકોટા ડીમાર્ટની બાજુમાં HCG હોસ્પિટલ, સન ફાર્મા રોડ. આવી રીતના આ 10 પોઈન્ટ આઇડેન્ટિફાઈ આ રીતના કરવામાં આવ્યા હતા કે એમાં જે હાઈ પ્રોફાઇલથી માંડી અને જે મજૂર વર્ગના પણ જ્યાં લોકો સેવન કરવાની અમને બાતમી મળેલી હતી આ તમામ જગ્યાઓ અમે આવરી લીધેલી છે. ના, આ સામાન્ય રીતે જે મીડિયાના મિત્રો તરફથી અમને ઘણીવાર માહિતી મળતી હોય છે, સામાન્ય નાગરિકો પણ અમને આવીને કહેતા હોય છે અથવા તો ભોગ બનનારના માતા પિતા તરફથી પણ અમને ઘણી વખત ફરિયાદના સ્વરૂપે આ મળતું હોય છે. તો એના આધારે અમે સતત 10-15 દિવસથી વોચ રાખી રહ્યા હતા અને ખાનગી વેશે, છુપા વેશે જઈ અને સ્પોટ આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા કે જ્યાં અમે રેડ પાડીએ તો મોટા પાયે સફળતા મળવાના ચાન્સીસ હોય. અને આ જે અમારું પ્રથમ તબક્કાનું છે, આના ઉપરાંત પણ અમે ઘણા જ એવી પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ કરીને થવાની છે કે જેમાં આવનારા દિવસોમાંથી અમે એકદમ દ્રઢ કૃત સંકલ્પ છીએ કે આવનારા દિવસોમાં વડોદરામાં અમે ડ્રગ્સનું દૂષણ એકદમ દામી દઈશું.
એમનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. બ્લડ ટેસ્ટના રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી થશે. ચાલો.